સુરતમાં ડાંગરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક મણ ડાંગરના સરકારે 350 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે, જે ભાવ સરકારી મંડળી દ્વારા ચૂકવવામાં આવતા ભાવ કરતા ઓછો છે. સરકારી મંડળી દ્વારા એક મણ ડાંગરના 441 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેથી ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની ડાંગર લઈને ખેડૂતો જાંગીરપુરા જીનિંગ મિલમાં સહકારી મંડળીને આપવા માટે ઉમટી પડ્યા છે. ચેતન પટેલ જોડાય છે આપણી સાથે. ચેતન, ખેડૂતોમાં રોષ છે, શું કરી રહ્યા છે ખેડૂતો? જે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે ડાંગર પકવતા જે ખેડૂતો છે તેમાં ટેકાના ભાવ જાહેર કર્યા હતા. ખાસ કરીને એક મણની જો ભાવની જો વાત કરીએ તો 350 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે બીજી તરફ આ જ રીતે એક મણના જે ભાવ છે તે સરકારી મંડળી દ્વારા 441 રૂપિયા નો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, જે રીતે અન્ય જે ખર્ચાઓ છે તે બાદ કરતા ખેડૂતોના હાથમાં એક પણ રૂપિયો બચતો ન હતો, અને સરકારી મંડળી દ્વારા જે રીતે તેઓને રાહત આપવામાં આવી છે, અંદાજિત 90 રૂપિયા સરકારથી વધારે ભાવ એક મણમાં ચૂકવવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જાંગીરપુરા જીનિંગ મિલ ખાતે ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી પહોંચ્યા હતા અને ત્યાં જ સરકારી મંડળીમાં જ પોતાનું ડાંગર આપશે તેવું તેઓએ ચીમકી આપી હતી. આ ઉપરાંત જો સરકાર આ અંગે જો ટેકાના ભાવ વધુ નહીં જાહેર કરશે તો આવનારા દિવસમાં ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તો ખેડૂતો રોષે ભરાયા છે, ટેકાના ભાવ પૂરતા નથી મળી રહ્યા, સહકારી મંડળી તેના કરતા વધુ ભાવ આપી રહી છે, ત્યારે જાંગીરપુરા જીનિંગ મિલમાં ડાંગરના ખેડૂતોની કતાર લાગી છે.